ફરી એકવાર ખડકી બ્રિજ પર અકસ્માત સર્જાયો. ડમ્પરે મોપેડને પાછળથી છૂંદી માર્યું. મોપેડ ચાલક વૃદ્ધનું જગ્યા પર મરણ. ડમ્પર ચાલકની સાથે સાથે જવાબદાર તંત્ર પર પણ ગુનો નોંધો. વર્ષો સુધી ન થાય એટલા અકસ્માતો ખડકી હાઈવે પર બનેલા નવા બ્રિજ પર આજ સુધી થઈ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર ગુરુવારના સાંજે આ બ્રિજ ઉતરતા મોપેડને પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે ટક્કર મારતા મોપેડ ચાલક જગ્યા પર જ મરણ પામ્યો હતો. વાપી નાથ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા અને વલસાડ ખાતે અમૃતશ્રી જગન્નાથ મંદિર પાસે કેસરજી પાર્ક એ બિલ્ડિંગ 303માં રહેતા નીતિનકુમાર દામોદર દાસ રાણા ઉંમર વર્ષ 61 ગુરુવારે સાંજે વાપી નોકરીથી છૂટી એક્સેસ મોપેડ નંબર GJ15DN2926 લઈ ઘરે ફરી રહ્યા હતા. આ દરમિયાન પાડી ખડકી હાઈવે પાસેના ઓવરબ્રિજ ઉતરતા હતા કે પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર નંબર GJ05BX6507ના ચાલકે તેમની મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલ થઈ જગ્યા પર જ તેમનું મરણ નિપજ્યું હતું. આઈઆરબીની એમ્બ્યુલન્સે મૃતદેહને પાડી CHC હોસ્પિટલ પહોંચાડ્યો હતો. આ અંગે પાડી પોલીસ મથકે ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં પામી છે. અહીં ઉલ્લેખનીય છે કે જ્યારથી આ બ્રિજ શરૂ થયો છે ત્યારથી અત્યાર સુધી આખા વર્ષમાં અકસ્માત ના થયા હોય એટલા અકસ્માત આ બ્રિજ ઉપર થઈ ચૂક્યા છે, પરંતુ જવાબદાર તંત્ર એ લોકોના સલામતીના કોઈ પગલાં લીધા ન હોય. ડમ્પર ડ્રાઈવરની સામે સાથે જવાબદાર તંત્ર પણ પગલાં લેવા જોઈએ.